અમદાવાદમાં ભગવા રક્ષા દળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું. અમદાવાદના નિકોલ વિધાનસભાના વિરાટનગર વિસ્તારમાં ભગવા રક્ષા દળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવા રક્ષા દળના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે વિરાટનગર વિસ્તારના ભક્તજનો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું રસપાન કર્યું હતું. કથા સાંભળીને લોકોમાં રહેલી હિન્દુત્વની ભાવના પ્રબળ બને એ જ ભગવા રક્ષા દળ દ્વારા કરેલ ભાગવત કથાનું મુખ્ય હેતુ હતો. ભગવા રક્ષા દળના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું હતું કે અમદાવાદના હોદ્દેદારો સારું એવું કાર્ય કરી રહ્યા છે અને આવનાર સમયમાં ભારતભરના બધા રાજ્યો અને શહેરોમાં ભાગવત કથા અને રામાયણનું આયોજન કરવામાં આવશે અને બધા હિન્દુવાદી લોકોમાં કૃષ્ણ અને રામ વિશે જાણકારી મળે તેવું આયોજન કરાશે. મેરા નામ ઘનશ્યામ શર્મા હે, મેં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હું ભગવા રક્ષા દળ કા ઓર મેરે રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર શર્મા કે નિયુક્તિ સે મેં ગુજરાત કો સંભાલા હે ઓર મેરા એક હી ઉદ્દેશ્ય સનાતન ધર્મ કો બચાના, ગૌ રક્ષા કરના, સંસ્કૃતિ કો બચાના, ગાયત્રી કો બચાના ઓર ગંગા કો સાફ કરાના. મેં જો ભી ભાગવત હમારી હો રહી હૈ અહેમદાબાદ મેં આજ વિરાટનગર મેં ઉસકા ઉદ્દેશ્ય હૈ ઇસ ભાગવત કે દ્વારા જો હમારે બચ્ચે હૈ જો હમારે છોટે છોટે બચ્ચે બડે બચ્ચે ઉસકો સંસ્કાર દેના ઓર વો હમારે સનાતન ધર્મ લગે રહે ઓર હિન્દુત્વ કો બચાના યહી હમારા કર્તવ્ય હૈ ઓર ઇસકો હમ આગે બઢાતે રહેંગે. ઉસમે સબસે બડિયા યોગદાન હમારા દીપક જી હૈ હમારે મહાસચિવ ઉનકા રહા હૈ, મેં ઉનસે બોલુંગા દો શબ્દ બોલે જય શ્રી રામ. મેં દેવેન્દ્ર શર્મા રાષ્ટ્રીય અધ્યક્ષ ભગવા રક્ષા દળ હમારી તરફ સે યહાં પે ગુજરાત અહેમદાબાદ મેં પ્રથમ ભાગવત કથા કા આયોજન કિયા જા રહા હૈ ઓર હમ ચાહતે હૈ કે હમારા 11 સ્ટેટ મેં જો ભગવા રક્ષા દળ ચલ રહા હૈ 11 રાજ્યો મેં અબ ભગવા રક્ષા દળ કે માધ્યમ સે ભાગવત કથા રામ કથા કા આયોજન કિયા જાય ઓર રક્ષા કી જાય ઓર સભી કો હમ સનાતન ધર્મ કી રક્ષા કે લિયે અગ્રસર કરેંગે ક્યોંકિ હમે હિન્દુત્વ કો બચાના હૈ હમારા મેન ઉદ્દેશ્ય હૈ હમારી સંસ્કૃતિ બચી રહે. મેરા નામ દીપક શર્મા હૈ, મેં ભગવા રક્ષા દળ કા મહાસચિવ હું ઓર ભગવા રક્ષા દળ કી જો પૂરી ટીમ મેરે સાથ કામ કર રહી હૈ ઉસકે લિયે મેં પૂરી ટીમ કા આભારી હું. સુમિત ચૌહાણ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ.